નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે 16 મે 2020માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 16 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ દરેક જિલ્લા હોસ્પિટલમાં વેન્ટિલેટરવાળા બેડની સુવિધા આપનાર પ્રથમ રાજ્ય ક્યુ બની? તો તે રાજ્ય છે ઉત્તરપ્રદેશ. ઉત્તરપ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31. સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 2. હાલમાં જ કયા રાજ્યની સરકારે 10મા ધોરણમાં વિદ્યાર્થીઓને પરીક્ષા વિના આગળના ધોરણમાં મોકલવાની જાહેરાત કરી? તો તે છે પંજાબ રાજ્ય સરકાર, પંજાબ, રાજધાની ચંડીગઢ, મુખ્યમંત્રી અમરિંદરસિંહ, રાજ્યપાલ વીપીસિંહ બદનોર, વિધાનસભાની બેઠકો 117, લોકસભાની બેઠકો 13, રાજ્યસભાની બેઠકો 7, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1966. પ્રશ્ન 3. હાલમાં જ કયા રાજ્યની સરકારે પાન મસાલા પર 1 વર્ષનો પ્રતિબંધ મૂક્યો? તો તે છે ઝારખંડ રાજ્ય સરકાર, ઝારખંડ, રાજધાની રાંચી, મુખ્યમંત્રી હેમંત સોરેન, રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વિધાનસભાની બેઠકો 81, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 6, અને સ્થાપના વર્ષ છે 15 નવેમ્બર 2000. પ્રશ્ન 4. હાલમાં જ કયા રાજ્યની સરકારે સંજીવની વાહન વિકસિત કરી? તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર, મધ્યપ્રદેશ, રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 5. હાલમાં જ ICMR COVID-19 ટેસ્ટિંગ કિટની ડિલિવરી માટે કોની સાથે સમજૂતી કરી? તો સમજૂતી કરી છે ભારતીય પોસ્ટ સાથે. ICMRનું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, જેની સ્થાપના 1911માં મુખ્યમથક આવેલું છે નવી દિલ્હીમાં. પ્રશ્ન 6. તમિલનાડુ સરકારે લોકડાઉન પછીની સ્થિતિમાં સુધારો લાવવા માટે કોની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી? તો તે સમિતિ બનાવી છે સી રંગરાજનની અધ્યક્ષતામાં. તમિલનાડુ, રાજધાની ચેન્નઈ, મુખ્યમંત્રી ઈ.કે. પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18, સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 7. હાલમાં જ કયા રાજ્યની સરકારે પ્રવાસી રાહત મિત્ર એપ લોન્ચ કરી? તો તે છે ઉત્તરપ્રદેશ રાજ્ય સરકાર, ઉત્તરપ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31, અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 8. હાલમાં જ કૈલાસ માનસરોવર યાત્રાના નવા માર્ગનું ઉદ્ઘાટન કોણે કર્યું?
તો ઉદઘાટન કર્યું છે રાજનાથ સિંહ. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 9. હાલમાં જ જાહેર એક સર્વે પ્રમાણે ભારતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વાઘની સંખ્યા 88 થી વધીને 96 થઈ? તો તે છે સંયુક્ત સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન, પશ્ચિમ બંગાળ, રાજધાની કોલકાતા, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખડ, વિધાનસભાની બેઠકો 294, લોકસભાની બેઠકો 42, રાજ્યસભાની બેઠકો 16 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 10. મૂડીઝે નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતના વિકાસ દરનું અનુમાન કેટલું કર્યું? તો તે અનુમાન કર્યું છે 0%. મૂડીઝની સ્થાપના 1909, મુખ્યમથક ન્યુયોર્કમાં છે. સીઈઓ છે રેમન ડબલ્યુ મેકડેનિયલ જુનિયર. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 11. AIIBએ ભારતને COVID-19નો સામનો કરવા માટે કેટલા મિલિયન ડોલરના કર્જને મંજૂરી આપી? તો તે છે $500 મિલિયન. AIIBનું પૂરું નામ છે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. સ્થાપના 2015, મુખ્યમથક બેઇજિંગમાં, અધ્યક્ષ છે જીન લીકુન, સભ્ય દેશો છે 76. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 12. હાલમાં જ એજ્યુકેશન એન્ડ લીડરશીપ ડ્યુરિંગ અ ક્રાઇસિસ પર 2 દિવસીય વેબિનારનું આયોજન ક્યાં શરૂ થયું? તો તે શરૂ થયું છે જમ્મુમાં. જમ્મુ કાશ્મીર, પાટનગર જમ્મુ અને શ્રીનગર, ગવર્નર છે ગિરીશચંદ્ર મુર્મુ. પ્રશ્ન 13. હાલમાં જ કોણે પુનઃ ઉપયોગ કરી શકાય એવા માસ્કને વિકસિત કર્યું? તો તે છે IIT દિલ્હી. દિલ્હી રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7, રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 14. હાલમાં જ ટાટા ગ્રુપે કઈ ફાર્મસી કંપનીમાં 50% ભાગીદારી ખરીદી? તો તે છે જેનરિક આધાર. પ્રશ્ન 15. હાલમાં જ ELSA કોર્પના બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરવામાં આવી? તો નિયુક્ત કરવામાં આવે છે ક્રિકેટર અંજકીય રહાણેને. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જોરથી કરશો. આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.